प्रथम लागू दो चरण को तनिए ना छुड़ायो खिन। लाख तले लाल एडिया मेरे जीव के यही जीवन, मेरे जीव के यही जीवन। इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बातुन। पल ना वारू निरखु नेत्रे मेरे जीव के यही जीवन, मेरे जीव के यही जीवन। प्रणत सुंदर साथ जी तमारा चरणों मारा कोटानकोट प्रणाम। प्रणाम जी। साथ जी जागिए सुन के शब्द आखिर, सकलाउत अंग साज के दौड़ मिल धनी निज घर, दौड़ मिल धनी निज घर। आ चौपाई श्री मुखवाणी कीरंतन ग्रंथ प्रकरण नंबर 86 चौपाई नंबर फर्स्ट। साथ जी जागिए सुन के शब्द आखिर, तो ये कया शब्द? आ ब्रह्मवाणीना शब्द। कारण के जारे आपणे पहेला व्रजमां हता ने त्यारे नींदमां हता, रासमां तो के अर्ध जागृत अने अर्ध नींद। परंतु जी आ त्रीजी जागणीनी लीला चाली रही छे, चौथा दिवसनी लीलानी अंदर धनिश्री देवचंद्रजीना तन द्वारा लीला थई। તારતમવાણીનું અવતરણ નહોતું, તો પણ છતાં આપણને ઝઘડવા માટે કેટલું કર્યું! પોતાના જીવની કસની, તનની કસની, કોના માટે? આપણા માટે! તો પણ છતાં આપણે માયાની નીંદમાં સુતાર્યા. પરંતુ પાંચમા અને છઠ્ઠા દિવસની લીલામાં તો ધામધણીએ આપણી સમક્ષ વાણી રાખી દીધી છે. અને છઠ્ઠા દિવસની લીલા તો એવી લીલા છે કે હર એક સુંદર સાથને જાગણી કરવાની શોભા આપી છે. જાગો અને જગાવો. પરંતુ ક્યારે આપણે આપણી જાતને પૂછ્યું કે આપણે જાગૃત છે કે નીંદમાં? શું શરીરની બહારીઓ આંખો ખુલ્લી રાખવાથી આપણે જાગૃત છે? વાણીના પઠન પાઠ કરવાથી, મહેસાગરના પાઠ કરવાથી, કે ખાલી બસ તારતમ લઈને સુંદર સાથને કહી દેવાનું કે આપણે જાગૃત છે? એ તો આપણે ભ્રમમાં જીવી રહ્યા છે ને. વાણીમાં પણ ધણી કહે છે કે જબલક ભૂલી વતન તબલક નાહી દોસ, જબ ઝાકી અકેલમ તબસીર અફસોસ. જ્યાં સુધી તું આ માયામાં હતી ને ત્યાં સુધી તને નહોતી ખબર કે તું કોણ છે, તું ક્યાંથી આવી છે, તારા આત્માના પ્રિયતમ કોણ છે. પરંતુ આ તારતમ વાણી દ્વારા આપણી અંદર જે કાંઈ પણ પ્રશ્ન છે ને એ પ્રશ્નના બધા જ જવાબ મળી ગયા છે આપણને. તો પણ છતાં આપણે એવી તે કેવી ધણીની અંગના છે કે હજી સુધી આ માયાને જ નથી મેકી શકતા? અને આપણાથી આવી ભૂલ ક્યારે થાય કે જ્યારે આપણને હકીકતની પહેચાન ના હોય? ચોપાઈમાં કહે છે ને કે સકલ આઉદ અંગ સાજ કે, જાગણીના રાસને ખેલવા માટે, જાગણીના રાસનો આનંદ લેવા માટે ધામધણીએ આપણી સમક્ષ કેટલા બધા હથિયાર રાખી દીધા છે. હથિયાર કોઈ યુદ્ધમાં લડવા જવા માટેના હથિયાર નહીં, ધણીને રીઝવવાના. એક ઈશ્ક, ઈમાન, ચિત્વની, વિનમ્રતા, સેવા, સંતોષ, શ્રદ્ધા. જો આ હથિયાર ધારણ કરીને આપણે દોડશું ને તો અહીંયા માયામાં બેઠા બેઠા પણ પરમધામના સુખ લઈ શકશું. વાણીમાં કહેવામાં આવે છે ને કે મુખથી સેવા તુને શું કહું, જોતું અંતરાડો તાલ, અનેકવિધ સેવા તણી ઉપસ્ય તત્કાલ. શ્રી ઇન્દ્રાવતીજી કહી રહ્યા છે કે હે મારી સખીઓ,
હું મારા મુખથી ધણીને રીઝવવા માટે વારંવાર સેવા કરવાનું તમને શું કહું? કારણ કે આજે જે સમયે આપણને તારતમ વાણીના જ્ઞાન દ્વારા જીવને જાગૃત કરીને આપણી મનની અંદર જે કાંઈ પણ સંશયરૂપી પડદા છે ને એ દૂર થઈ ગયા છે, અને આપણી મનની અંદરથી જે કાંઈ પણ સંશયરૂપી પડદા દૂર થશે ને તો એ જ ક્ષણે ધણીને રીઝવવા માટે અનેક પ્રકારની સેવા ઉપજશે આપણા મનમાંથી. મેં ચિત્તમાં હે ચેતવ્યું, જાણ્યું કરશું સેવા સાર, મળ્યો ધણી મને ધામનો સુફલ કરું અવતાર. મને જ્યાં મનુષ્ય તન મળ્યું છે ને હું અવતારને સફળ કરી દઉં. કેવી રીતે? તો કે ધણીની સેવા કરીને. સેવા પણ ઘણા પ્રકારથી થાય છે. શરીરથી, તો કે તન મન ને ધન, જીવથી તો પૂર્ણ સમર્પણ, આત્માથી તો કે ચિત્તવાની અને ધ્યાન દ્વારા. આપણે સાંભળીએ છીએ બીતકમાં કેવી રીતે સુંદરસાજી સેવા કરતા હતા રાજા રામભાઈ અને ઝાંઝનભાઈ, જે 5000 સુંદરસાજની સેવા પહોંચાડતા હતા પન્નાજીમાં, અને જે સાથે 5000 સુંદરસાજ હતા એનો સહયોગ તો કે શરીરથી, તો કે તન મન ને ધન, જીવથી તો કે પૂર્ણ સમર્પણ, આત્માથી તો કે ચિત્તવાની દ્વારા. લાલદાસજી જે ધણીની સેવામાં રંગાણા, લક્ષ્મણ શેઠથી લાલની ઉપાધિ મળી. કેવી રીતે? આપણે એક દ્રષ્ટાંતથી સમજીએ. આપણે બધા જાણીએ છીએ કે એક વર્ષમાં એક વાર હોળીનો તહેવાર આવે ત્યારે આપણે બધા શું કરીએ? રંગ ખરીદી અને એ રંગથી રમી. એ રંગ કેવા પણ જો નાઈને તો એ રંગનો કલર પણ ઉતરી જાય. એ રંગમાં રંગાવાનું કામ જીવ સૃષ્ટિનું છે. આપણે તો બ્રહ્મ સૃષ્ટિનો દાવો લીધો છે ને, તો બ્રહ્મ સૃષ્ટિનો રંગ કેવો હોય કે ધણીના સેવામાં 365 દિવસ રંગાવાનું. અને જ્યારે ધણીની સેવામાં રંગાઈ જશું ને ત્યારે લાલી મેરે લાલ કે જીત દેખું તીત લાલ, લાલી દેખન મેં ગઈ હો ગઈ લાલમ લાલ. આજે આપણે બધા જાણીએ છીએ ઘણી બધી સંપ્રદાયમાં સેવાનું કેટલું મહત્વ આપ્યું છે. આપણી વાણીમાં પણ શું કહેવામાં આવે છે? તું પ્રેમ સેવા સે પામસો પાર. તો આપણાથી જે કંઈ પણ થાય, તન મન ધન જીવ આત્માથી જે કંઈ પણ થાય, એ આપણે ધણીની સેવામાં ન્યોછાવર કરવાનું છે. જે ધણીની સેવામાં ન્યોછાવર કરશે ને ઇત ભી ધનધન ઉત ભી ધનધન. આપણે સાંભળીએ છીએ કે બીતકમાં કેવી રીતે સુંદરસાજી સેવા કરતા હતા. બીતક કોઈ એક પરંપરા નથી, એક કથા નથી કે એને દર વર્ષે આપણે રાખવાની સાંભળવાની, પણ બીતકના હર એક પ્રસંગ આપણને શું શીખ આપે છે? બ્રહ્મ સૃષ્ટિની વાસ્તવિક રહેણી શું હોવી જોઈએ? કદી કહેની કઈ મુકશે બિન રહેણી ના હોવે કામ, રહેણી રૂપ પહોંચાવે કહેની લગે જામ. આપણે બોલવા ખાતર તો મોટી મોટી વાતો કરી દેશું કે આપણે આપણી અંદર કોઈના પ્રત્યે કામ ક્રોધ લોભ મોહ અહંકાર ઈર્ષા ના રાખવી જોઈએ, પણ આપણે ઈર્ષાથી જ મુક્તિ નથી થતા ને. અગર કોઈ આગળ વધી રહ્યું છે તો આપણે એ વિચારીએ છીએ કે એ મારાથી કેમ આગળ વધે છે અને હું એને કેવી રીતે નીચે પાડી દઉં. નીચે પાડી દેવાનો મતલબ એમ નથી કે ધક્કો મારીને નીચે પાડી દઉં, એ મારાથી આગળ ના વધવું જોઈએ. જો આપણે બીજા માટે ખાડો ખોદશું ને તો ખુદ એ જ ખાડામાં આપણે પડી જશું. સામેવાળો વ્યક્તિ તો નથી જાણતો કે હું એના વિશે કેવું વિચારું છું, પણ આપણને તો ધણી જાણે છે ને. જો કોઈના અવગુણ ગોતવામાં ને ગોતવામાં રહેશું ને તો જે એનો સારો ગુણ છે એનાથી આપણે વંચિત રહી જશું. અને જ્યાં સુધી આપણી અંદરથી આ દુનિયા પ્રત્યેની ચાહના આકર્ષણ ખતમ નહીં થાય ને ત્યાં સુધી આપણી વાસ્તવિક રહેણી નહીં કહેવાય. અને જ્યારે આપણી બધાની અંદર એક વિચાર, એક પ્રેમ, એક દર્દ, એક દિલ થઈ જશે ને ત્યારે આપણે કોઈના પ્રત્યે ખરાબ નહીં વિચારી શકીએ,
અને એ ક્યારે થશે? કે જ્યારે આપણે આ દુનિયા પ્રત્યેની આકર્ષણના અને ચાહનાને ખતમ કરશું ને ત્યારે, માત્ર એક પારબ્રહ્મ પરમાત્મા સિવાય કોઈના વિશે નહીં વિચારીએ. દોડ મેલ ધની નિજ ઘર, પ્રિયતમની પહેચાન થઈ જશે, ધણીનો પ્રેમ આવી જશે ને ત્યારે જાગણીના કાર્યમાં ક્યારેય રૂકાવટ નહીં આવે. કારણ કે આપણે કયો કોલ પૂરો કરવાનો છે? જો આટલા બધા હથિયાર લઈને આપણે દોડતા હોય ને, એક ઈશ્ક, ઈમાન, ચિત્તની વિનમ્રતા, સેવા, સંતોષ, શ્રદ્ધા, તો એક જ દેખાવું જોઈએ આપણને કે એ સુખદેવ બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં અંગનાનાર. જ્યારે પાંચમા દિવસની અંદર શ્રીજી સાહેબજી જે તન દ્વારા લીલા કરી રહ્યા હતા ને, એ તન ઓઝલ થઈ ગયા પછી છત્રસાલજીના તન દ્વારા લીલા થઈ, પરંતુ ત્યાર પછી જે જાગણીનો પ્રકાશ ફેલાઈ રહ્યો હતો ને, એ પણ બંધ થઈ ગયો. જો કોઈને દિલમાં દર્દ ઉપજ્યું હોય ને, તો એ સરકાર શ્રી પન્નાજીથી શોભા મળી, વાણી બહાર લાવ્યા. કોના માટે? સાથ માટે. જે વાણી આખા બ્રહ્માંડને મુક્તિ આપવાનું એક સાધન છે, એ જ વાણીને આજે આપણે રૂમાલ ઉપર રૂમાલ ઢાંપીને રાખી દીધી હતી. સરકારશ્રીને દિલમાં ચોટ લાગી કે એ સુખદેવ બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં અંગનાનાર, તો એ સાથ માટે વાણી બહાર લાવ્યા, પોતાનું તન જીવ સમર્પણ કરીને કીધું કે જાગો અને જગાવો. પરંતુ આજે કોઈ જો એના જેવું દિલમાં દર્દ લઈને ચાલી રહ્યું હોય ને, તો એ સ્વામીજી. સરકાર શ્રી વાણી બહાર લાવ્યા અર્થ સહિત, પણ આજે એનાથી પણ સહેલી ભાષામાં અર્થ અને ભાવાર્થ સહિત સ્વામીજીએ વાણી આપણને સહેલી ભાષામાં દીધી. જેમ એક સળગેલો દીપક ના સળગેલા દીપકને પણ જગાવી દે ને, ત્યારે એક અંધકાર દૂર થઈ જાય, તો આપણે પણ એ દીપકની માફક બનવાનું છે અને અંધકારને દૂર કરવાનું છે. આપણાથી જે કાંઈ પણ થાય, તન મન ધન જીવ સેવા પ્રેમ સમર્પણ, જે કાંઈ પણ થાય, ધણીની સેવા ન્યોછાવર કરવાનું છે. જ્યારે લાખો લોકો આધ્યાત્મિકના આ રસ્તા ઉપર ચાલશે ને રહેણીથી, ત્યારે આપોઆપ સાતમા દિવસની લીલાની અંદર તમામ જીવ ગુણગાન ગાશે આપણા. વાણીમાં કહેવામાં આવે છે કે શ્રી મહામતી કહે, પીછા ના દેખીએ ના કિસી કી પરવા, એક ધામ હૃદય મેં લેકે ઉડાઈ દીજે અરવા. બસ સુદેશાજી, હું મારા શબ્દોને અહીં જ વિરામ આપું છું. પ્રણામજી.